મિત્રો નમસ્કાર. જીવનના અસ્તિત્વના પળને એટલો નિકટતાથી ક્યારેક સાંભળવો જોઈએ. જીવનનો ધબકાર શાંતિથી બધી જ ઝંઝટ અને ઉપાધિ છોડી અને આ પ્રકૃતિના ખોળે બેસીને માણીએ તઈ ખબર પડે કે આડું આપણે જે આમ કહીએ ને કે આટલું આટલું બધું આ જીવવાનું છે, એ કાંઈ ન હોય તો જીવી શકીએ ને એવડું મોટું આપણું અસ્તિત્વ, અસ્તિત્વનો સ્પર્શ, આપણી અંદરનું ચૈતન્ય અને આ પ્રકૃતિ છે. હું અત્યારે આમ તો 5-1 દિવસથી આ વાડીમાં છું. દર ડિસેમ્બરમાં આવું જ છું. દર ડિસેમ્બરમાં વાડીમાં હું 10-15 દિવસ 5 દિવસ એમ રોકાવ જ, મૌન વ્રત ધારણ કરું. આ વખતે મૌન નથી રહ્યો, પણ પ્રકૃતિના સાથે નિકળતાથી પ્રકૃતિને જોવાની, પ્રકૃતિને માણવાની, મહેસૂસ કરવાની અને કાંઈક એવું સૂજે એ વિચારવાનું કે લખવાનું. આજે મારો છેલ્લો દિવસ છે, રવિવાર છે. આજે હું નીકળી જવાનો છું. કાલથી મારી રાબેતા મુજબ ઓફિસ ચાલુ થાય છે મારા માટે. આ છેલ્લો દિવસ છે. ક્યારો નીંદતો હતો, ખેતીવાડીનું થોડીક કર્યું છે, ખડ ઉગી ગયું છે, જોકે બહુ જ થોડાક મૂળા ધાણા અને પાલક ને એવું બધું લેતો હતો. અત્યારે છેલ્લી ઘડીએ જાઉં છું ત્યારે મેં થોડુંક મને આમ અહેસાસ થાય ને એ લખું. અહીંયા ક્યારે નીંદતા નીંદતા આમ એટલો આમ તલ્લીન થઈ ગયો હતો, બધું જ દુનિયા ભૂલીને. અને આ આને ખબર નહીં આ માટીનું કે આ કુદરતનું શું તત્વ હોય અને આપણે આમ કેવી રીતનું આમ આમ હાઈજેક નહીં પણ આપણને આમ સમાધિમાં ગરકાવ લઈ કરી નાખે એવી રીતનું મને એક અહેસાસ થયો. અને હું થોડું ખેતી વિશે લખ્યું, ખેતીનો ખોળો વાંચું છું. સરસ મજાની આ કેળું છે, ઊંચી ઊંચી કેળું, નીચે હું બેઠો છું અને એક બાજુ શાકભાજી વાવેલું છે. હજુ આંબાઓની અંદરથી મોર ફૂટેલો છે, મોરની સુગંધ બહુ સરસ આવે છે. પેટના ખાડા માટે ખેતીની જરૂર ન હોય એટલા શ્રીમંત હોવા છતાં જે ખેતીનો ક્યારો ગોળતો કે નીંદતો હોય અને માટીના સહવાસ અને સુવાસમાંથી જેને જીવન તત્વને મહેસૂસ કરીને જીવન શ્વાસ લેવાનું જેને સૂજતું હોય તો સમજવું કે આપણા પર માધવની કૃપા અને પૂર્વના કોઈ સત્કર્મનો ઉદય થયો છે. નકર મોટે ભાગે શું થાય, કરોડપતિ ધનપતિઓને કાંઈ આ ખેતી એ પેટનો ખાડો પૂરવાનું સાધન નથી. ખેડૂત તો ખેતી કરે કારણ કે એની કદાચ મજબૂરી પણ હોય, પણ કંઈ મજબૂરી ન હોય છતાંય ખેતીનો ક્યારો ખોદવા આવો, નીંદો અને ગરકાવ થઈને આ વસ્તુ એવી છે કે હું ગમે એટલું કહીશ તોય તમે સમજી નહીં શકો. કારણ કે તમે પોતે હાથમાં દાતરડી લઈને અને આખો દિવસ એક ક્યારો નીંદો, આખો દિવસ, અને તમને જે મળશે ને એ કોઈ 10 દિવસની કોઈ સાધનાની શિબિરમાં ગયા હશો અને નહીં મળે ને એટલું મળશે. કદાચ કોઈ પુસ્તક વાંચો છો ને નહીં મળે ને એટલો અહેસાસ થાય, અસ્તિત્વનો આનંદ થાય. હેનરી થોરોએ પણ એમ કીધું કે આ પંચતત્વ છે ને એના સંસર્ગમાં માણસે કાયમી રહેવું જોઈએ, એ આપણને જીવન તત્વ આપે છે. આગળ છે મિત્રો, ખેતી તે માત્ર ગુજરાન ચલાવવાનું સાધન નથી, ખેતી તો જીવન જીવવાનું દર્શન છે. વિશાળ જીવન દર્શન ખેતીમાં થાય, ખેતી જીવન થેરેપી છે. દિવસને ઉગતો લાઈવ જોઈ શકીએ, આખો દિવસ તેની હારે હારે રહેવા મળે અને તે આથમે ત્યાં સુધીનો સતત તેનો સહવાસ અને સંસર્ગ મળે. રાત્રે જો ઓરવણું કે પાણી વારવાનું યા વાહુપું હોય તો જે સૂર્યને ઊભા ઊભા કે પાણી વારતા વારતા પશ્ચિમે આથમતો જોયો હોય તે જ સૂર્યને એ જ રીતે સવારે પાણી વારતા વારતા ઊભા ઊભા પૂર્વે ઉગતો પણ ખેડૂત જોવે. આખી રાત સૂતા વગર સૂર્ય આથમે એ જોવે અને પાછો ઉગે એ જોવે. આ ખેડૂતનું વાહુપું, ખેડૂતનું ખેતીમાંનું ઓરવણું કરતો હોય ત્યારે એ માણે, અને ખેતીવાડીનું કામ કરતો હોય ત્યારે સૂર્ય ઉગે ત્યાંથી કામે વળગે, એ સૂર્ય આથમે ત્યાં સુધી એની સાથે, સૂર્યની સાથે, એને સતત સમયની સાથે, સૂર્યની સાથે, પ્રકૃતિની સાથે અને દી આથમે ત્યાં સુધી એ કામ કરતો હોય. પવનની દિશાઓ, આકાશનો રૂખ અને વાતાવરણની ઠંડી ગરમીને ખેતીમાં કેટલા નિકટતાથી માણવા મળે છે.
ખેડૂત જેટલા કુદરતી પ્રકૃતિનો માણસ બીજો કોઈ નહીં હોય. ખેડૂત જેટલો પ્રકૃતિથી નજીક હોય એટલો બીજો કોઈ ન હોય. કુદરત પર ભરોસો મૂકી મહેનત કરી આકાશી રોજી મેળવનારો યોદ્ધો ખેડૂત જ છે. બધી જ ઋતુઓને દિલમાં ભરી ભરીને ઋતુ સાથે ઓપનલી જીવવાવાળો એક ખેડૂત જ છે. એ ઠંડીમાં ઠંડી ખાતો હોય, ઠંડીમાં કામ કરતો હોય, ચોમાસામાં એક ખેતરમાં કામ કરતો હોય, ભર ઉનાળે પણ એ ખેતરમાં જ હોય, આકાશ નીચે હોય. ખેતી એક એવો વિષય છે કે મનુષ્ય જીવનના જન્મથી લઈ મૃત્યુ સુધીનું જીવન દર્શન આ ખેતી કરાવે. જીવનમાં આપણે જન્મીએ ત્યાંથી મરીએ ત્યાં સુધીની સમસ્યાઓ જે પણ આવે ને એ બધાનો જવાબ તત્વજ્ઞાન જેમ આપે ને એમ આ ખેતીના ક્યારા ક્યારા એ કણકણમાં, કીડી મકોડામાં, વૃક્ષ વનસ્પતિમાં આ જીવનની સમસ્યાનો ક્યાંકનો ક્યાંક ઉત્તર મળતો રહે. વાંચ્યા ભણ્યા વગર પણ વિષયને આત્મસાત કરવાની કોઠા સૂજની મહાવિદ્યાલય જો ક્યાંય હોય તો તે ખેડૂત અને તેનું ખેતર છે. એટલે કહું છું, જ્યાં જાઓ અને જેવડા મોટા થાઓ, એવડા મોટા ભલે થાઓ, પણ મા ધરતીના ખોળે બેસવાનું, તેનો ખોળો ખૂંદવાનું, તેના સંસર્ગમાં આરોટવાનું જીવનમાં ક્યારેય ભૂલી ન જશો. મનુષ્યનું બાળપણ આ મા ધરતીના ખોળે મોટું થયેલું છે. આ મા ધરતીએ જ આપણને પોષ્યા અને મોટા કર્યા છે. તેની હારેનું આપણું ગાઢ સગપણ છે. જીવનમાં જો કોઈ રડાવી જાય કે અંફાવી જાય અને તમે કંટાળો, થાકો કે ડિપ્રેશનમાં આવો ત્યારે મા ધરતીને સાથ કરજો. તમારી વાડીએ ક્યારો નીંદજો, તે મા તમારી ખીનતા અને ઉદાસીનતાને હણી નાખશે અને ભગ્ન થયેલું હૃદય એ ફરીથી નવ ફલ્વિત, હર્યું ભર્યું અને જીવન મહેસૂસ કરાવશે. મિત્રો, આપણે આમ ખંડિત થયેલા હોઈએ ને, હું 5 દિવસથી અહીંયા આવ્યો છું, મને કોઈ રિફ્રેશરની અંદર હું ફ્રેશ ન થાઉં ને એટલો હું ફ્રેશ થઈ ગયો અને એટલું બધું આમ જીવન વિશે નિકટતાથી જાણવા મળે, માણવા મળે. એકાંત, ખેતી, નિર્દોષતા, ખેડૂત જો ખેડૂત જેટલો નિર્દોષ કોઈ નથી હોતું, એની પાછળનું કારણ આ છે, પ્રકૃતિ છે, ખેતી છે. અને આજે ખેડૂતના છોકરાઓ જે ઉદ્યોગપતિઓ થઈ ગયા છે અને ખૂબ આગળ વધી ગયા છે ને, એની પાછળનું કારણ એના પૂર્વજોએ જે ખેતી કરી છે, મહેનત કરી છે અને જે આકાશી રોજી અને ખેડૂત ખેતી સાથે લઈને જે નિર્દોષતાથી જીવન જીવા છે, નિખાલસતાથી જીવન જીવા છે, મહેનત કરીને જીવન જીવા છે, એનું આ પરિણામ છે. મિત્રો, આજે મને ખૂબ મજા આવી છે, એકદમ મજા આવી છે. હું તો જોકે મારા બાળકોને બધા હોય ને ત્યારે એને કામ કરાવવું, થકાવવું, હંફાવી દઉં. કોઈને એમ લાગે કે આપણે લોભથી કામ કરીએ છીએ, લોભ નથી મિત્રો. આ સરનામું જેને મળી જાય ને એ તો માધવની કૃપા અને ભાગ્યશાળી હોય ને એને આવું સરનામું મળે, આવી આવી ખબર પડે. તરસ્યા છોડને પાણી પાવું, ઢોર બળદ ચારવા, ઝૂલતા વૃક્ષોને આમ તલ્લીનતાથી જોઈએ રાખવા, કેળાની લીંબો કાપીને અને એનો દાબો નાખવો, કેરી તોડવી, આ બધું પ્રકૃતિનું એક એવું કામ છે ને કે ખરેખર ખેડૂતોએ કાયમી ખેતી કરવી અને ખેડૂત ન હોય અને જો થોડીક ભગવાનની કૃપા હોય ને બે પૈસા હોય તો નાની સૂની ખેતી લઈ અને ખેતી કરવી, કરાવવી નહીં. સ્પષ્ટ સૂચન, કરાવવી નહીં. ખેતી જાતે કરો તો જ ખબર પડે. બાકી ખેડૂત આપણે વીઘા છે, આપણે ખાતેદાર છીએ એટલે કંઈ ખેડૂત થઈ ગયા એવું ન ગણાય. ખેતી જે માણસ કરતો હોય ને, જે માણસ શરીર બચાવ્યા વગર, બૂટ પહેર્યા વગર ગારો વીખતો હોય, નાકા વાળતો હોય, ખાડા ખોદતો હોય, ધોરિયા કરતો હોય, હારતો હોય, આ બધી વસ્તુ ખેતીનો જે પરિશ્રમ ને પરસેવો પાડતો હોય ને એ જ સાચો ખેડૂત છે. આવજો, હવે મારે જૂનાગઢ જવું છે, ઠંડી વળી જશે. અસ્તુ જય હિન્દ.